તો આજનો જે આપણો ટોપિક છે એ સ્વાધ્યાયને દાખલાની આપણે ચર્ચા કરવાની છે. સ્વાધ્યાયનો 1.8 નો જે એક્ઝામ્પલ છે તો એ એક્ઝામ્પલમાં આપણને કીધું છે કે બે બિંદુવચ વિદ્યુતભારો QA કે જેનું મૂલ્ય છે 3 માઇક્રોકુલમ અને QB જેની કિંમત છે -3 માઇક્રોકુલમ એકબીજાથી શૂન્યાવકાશમાં 20 સેન્ટીમીટર અંતરે રહેલા છે. આ જે 20 સેન્ટીમીટર અંતર છે એ બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતરની વાત કરે છે. તો આપણને આ જે દાખલો છે એક્ઝામ્પલ છે એમાં બે વસ્તુ પૂછી છે કે પહેલી બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે. એટલે કે ટૂંકમાં આપણે પહેલા વિદ્યુત ક્ષેત્ર છે એ મેળવવાનું. તો પહેલો જે દાખલો છે એમાં એક આપણે આકૃતિ દોરી શકીએ. બંને જે વિદ્યુત ભારો છે જે આપણને કીધેલા છે QA બરાબર 3 માઇક્રોકુલમ, બીજો જે વિદ્યુત ભાર છે QB બરાબર -3 માઇક્રોકુલમ. આ બંને જે વિદ્યુત ભારો છે એમની વચ્ચેનું ડિસ્ટન્સ આપણને આપેલું છે 20 સેન્ટીમીટર. એટલે કે આ અંતર, આ ડિસ્ટન્સ આપણને આપેલું છે 20 સેન્ટીમીટર. પહેલા તમને એવું કીધું છે કે આ બંને વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. હવે આ બંને જે રેખા છે એનું મધ્ય બિંદુ એટલે આવો, તો એ મધ્ય બિંદુ છે તો અહીંયાથી જે અંતર થાય 10 સેન્ટીમીટર થાય, અને આ જે ડિસ્ટન્સ છે એ પણ 10 સેન્ટીમીટર થશે કારણ કે મધ્ય બિંદુની વાત કરે છે. હવે આગળ આ બે બિંદુને આપણે નામ આપી દઈએ A અને B. આ બંને બિંદુઓ છે એના આગળ આ વિદ્યુત ભારો છે આપણે મૂકેલા છે, એના મૂલ્યો આપેલા છે 3 માઇક્રોકુલમ -3 માઇક્રોકુલમ. તો પહેલા જે છે આપણે જે છે એ QA છે એના કારણે O બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર દર્શાવું છે આપણે, સમજો. તો પહેલા સમજો કે જે QA છે એ કેવો વિદ્યુત ભાર છે, તો કે ધન વિદ્યુત ભાર. હવે ધન વિદ્યુત ભારનું અહીંયા વિદ્યુત ક્ષેત્ર દર્શાવું છે તો એ આ રીતે દર્શાવવું પડે. EA સદિશ, આ EA સદિશ છે O બિંદુ પાસે O થી B તરફની દિશામાં હોય કારણ કે આ ધન વિદ્યુત ભાર છે. તો અહીંનું વિદ્યુત ક્ષેત્ર આપણે ફક્ત અત્યારે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા છે એ કઈ છે એ દર્શાવવી પડે. હવે આગળ QB જે છે એના ઉપર -3 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે, તો એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ તમારી તરફ દર્શાવવું પડશે EB સદિશ. હવે તમે જોઈ શકો કે બંને વિદ્યુત ભારને કારણે મધ્ય બિંદુ O આગળ જે વિદ્યુત ક્ષેત્રો છે એ બંને એક જ દિશામાં છે. તો જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર થશે એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ બંનેનો શું થશે સરવાળો, જે આપણો આન્સર હશે. તો પહેલા આપણે મેળવી કે QA ના કારણે O બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર, જે આપણો બિંદુ હતું વિદ્યુત ભારનું સૂત્ર છે એને આપણે EA વડે દર્શાવશું. તો EA ઇઝ ઇક્વલ ટુ KQ અપોન R સ્ક્વેર, જે આપણું ફોર્મ્યુલા છે. તો અહીંયા તમે જુઓ કે આ જે K છે એની કિંમત 9×10⁻⁹, Q છે એની કિંમત તો કે 3×10⁻⁶, અને R જે છે તો R એટલે શું, તો કે આ જે A બિંદુ છે ત્યાંથી લઈ O બિંદુ છે ત્યાં સુધીનું અંતર જે કેટલું છે 10 સેન્ટીમીટર. તો 10 સેન્ટીમીટર એટલે તમારે એને મીટરમાં કન્વર્ટ કરવા પડે. મીટરમાં કન્વર્ટ કરશું એટલે આપણે થશે 0.1 મીટર. એટલે હું અહીં R બરાબર કેટલા લખીશ, 0.1. એનો પાછો શું છે અહીંયા સ્ક્વેર. હવે આ સેમ ઈ જ રીતે B પરના જે આ વિદ્યુત ભાર છે QB, તો એના કારણે O બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર QB ના કારણે O બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એને આપણે EB વડે દર્શાવશું. તો કે EB ઇઝ ઇક્વલ ટુ સેમ આ જ રીતે KQ અપોન R સ્ક્વેર. તો એ મૂલ્ય આટલું થશે 9×10⁻⁹ 3×10⁻⁶ એના છેદમાં R, એટલે અહીંયા ત્યાં સુધીનું ડિસ્ટન્સ 10 સેન્ટીમીટર છે. મીટરમાં કન્વર્ટ કરી 0.1 એનો સ્ક્વેર. હવે આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર O બિંદુ આગળ, પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે આ બંનેનો સરવાળો
આ બંનેનો જે આપણે સરવાળો કરશું એટલે જે આન્સર થશે 2 ઇન્ટુ 9 ગુણ્યા 10 ની 9 ઘાત 3 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત એના જેમ r સ્ક્વેર 0.1 એટલે 10 ની માઈનસ 2 ઘાત થશે આનું કેલ્ક્યુલેશન કરી તો 27 દુ 54 ગુણ્યા 10 ની 9 ઘાત 10 ની માઈનસ 6 ઘાત એનો આન્સર થશે 10 ની પ્લસ 3 ઘાત આ 10 ની માઈનસ 2 ઘાત કે અંશમાં આવતા રહે એટલે એનો આન્સર થશે 10 ની 5 ઘાત એકમ થશે ન્યૂટન પ્રતિ કુલમ તો આપણને આ જે ઓ બિંદુ છે એના આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય મળ્યું હવે એની દિશા તમને પૂછે કે કઈ દિશામાં છે તો એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે ઈ સદિશ એ ઓ થી બી તરફની દિશામાં છે એટલે લખી શકો ઓ થી બી તરફ આ જે છે આપણો પહેલો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે હવે આગળ બીજો જે પ્રશ્ન છે એમાં તમને એવું કીધું છે કે જો 1.5 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત કુલમ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુત ભાર આ બિંદુએ મૂકવામાં આવે આ બિંદુ એટલે કયું તો કે આ જે મધ્ય બિંદુ છે એની વાત કરે ઈ મધ્ય બિંદુ આગળ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ છે શોધો તો આપણને મધ્ય બિંદુ આગળ આ બંનેનું વિદ્યુત ક્ષેત્ર મળી ગયું છે જે આગળ આપણે મેળવેલું છે E બરાબર 54 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ અને કઈ દિશામાં છે તો કે O થી B તરફ આ આપણે એ જે છે પ્રશ્ન એમાં મૂલ્ય છે મેળવ્યું છે હવે તમારે શું કરવાનું છે કારણ કે O બિંદુ છે એના ઉપર એક ઋણ વિદ્યુત ભાર મૂકવાનો છે અને E વિદ્યુત ભારની કિંમત છે Q બરાબર 1.5 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત કુલમ અને તમને કીધું છે કે આ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ છે એ શોધો તો આપણી પાસે જે સૂત્ર છે બળનું F બરાબર Q ઇન્ટુ E તો અહીં શું થશે આ 1.5 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત E એટલે 54 ગુણ્યા 10 ની 5 ઘાત તો આનું આપણે કેલ્ક્યુલેશન કરીએ 1.5 એટલે 3 ના છેદમાં 2 ગુણ્યા 10 ની માઈનસ 9 પ્લસ 5 એટલે 10 ની 4 ઘાત આ 54 27 નું 54 27 તરી 81 81 ગુણ્યા 10 ની 4 ઘાત F એટલે કે બળ ની વાત કરે છે અને આ જે બળ છે એ કઈ દિશામાં હોય તો આપણે કીધું એમ કે જો અહીં ઋણ વિદ્યુત ભાર તમે મૂકો તો ઋણ વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્ર છે એના કારણે બળ હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે તો આ વિદ્યુત ક્ષેત્ર O થી B તરફ છે તો જે બળ છે એ કઈ તરફ લાગશે તો કે O થી A તરફ એટલે આના ઉપરથી આ બળનું મૂલ્ય મળ્યું એ દિશા લખવી છે તો એ દિશા થશે O થી A તરફ તો આ જે છે એ બીજા પ્રશ્ન છે એનો આન્સર થઈ ગયો